નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન ચેનલમાં હું વિપુલ જાની આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ શ્લોક નંબર 4. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. શ્લોક ફરીથી જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ચાલો શ્લોક જોઈએ, પણ શ્લોકને પહેલાં સમજી લઈએ. તો આ શ્લોક છે, આની પછી અને 4 નંબર અને 5 નંબર આ જે 2 શ્લોકો છે, તે 2 શ્લોકોની અંદર વિશ્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. ચાલો હવે શ્લોક ઉપરથી શબ્દાર્થ તરફ જઈએ. સર્વે એટલે બધા જ, સર્વે આપણે બધા જ, ભવંતુ એટલે થાવ, સુખિનઃ એટલે સુખી, બધા જ સુખી થાવ. સર્વે એટલે બધા જ, સંતુ એટલે થાઓ, નિરામયાઃ એટલે નિરોગી, રોગથી રહિત એટલે કે રોગ વગરના થાઓ. તો કે બધા જ સુખી થાઓ અને બધા જ નિરોગી થાઓ. આગળ આવે છે, સર્વે એટલે બધા જ, ભદ્રાણી એટલે કલ્યાણ, કલ્યાણકારી ભાવનાઓ, પશ્યંતુ એટલે જીવો, મા એટલે નહીં, કશ્ચિદ એટલે કોઈ, દુઃખભાગ એટલે દુઃખનો ભાગ અથવા તો દુઃખીપણું, ભવેત એટલે થાવો. તો કે બધા જ કલ્યાણકારી ભાવનાઓ અથવા તો કલ્યાણ જુઓ અને કોઈ પણ દુઃખનો ભાગ ભગવે નહીં, એટલે કે કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય નહીં. તો આવી વિશ્વ કલ્યાણની ભાવના આપણા સંસ્કૃતના શ્લોકોની અંદર કરેલી હોય છે. ચાલો સંપૂર્ણ અર્થ જોઈએ, જેનાથી આપણને વધારે ખ્યાલ આવે. બધા જ સુખી થાઓ, બધા જ નિરોગી રોગરહિત થાઓ, બધા જ કલ્યાણ જુઓ એટલે કે કલ્યાણકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ દુઃખનો ભાગ ભજવે નહીં, એટલે કે કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ. ફરીથી જોઈએ, આ શ્લોકને ફરી એકવાર રિપીટ કરીએ. બધા જ સુખી થાઓ, બધા જ નિરોગી થાઓ, બધા જ કલ્યાણકારી મંગળયુક્ત ભાવનાઓ જુઓ અને કોઈ પણ વ્યક્તિ દુઃખનો ભાગ ભજવે નહીં. ચાલો અહીંયા શ્લોક નંબર 4 પૂર્ણ થયો છે, આગળના શ્લોકે જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ શ્લોક નંબર 5 તરફ. કાલે વર્ષતુ પર્જન્યો, પૃથ્વી સસ્ય શાલિની, દેશોયમ ક્ષોભ રહિતો, માનવાઃ સંતુ નિર્ભયાઃ. ફરી વખત શ્લોક જોઈએ. કાલે વર્ષતુ પર્જન્યો, પૃથ્વી સસ્ય શાલિની, દેશોયમ ક્ષોભ રહિતો, માનવાઃ સંતુ નિર્ભયાઃ. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર પણ આગળના શ્લોકની જેમ જ અહીંયા પણ વિશ્વના કલ્યાણની, પૂરા દેશના, પૂરા ભારત વર્ષના કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. ચાલો જોઈએ ભાવાર્થ તરફ. કાલે એટલે આવતીકાલે નહીં, પણ કાલે એટલે કે યોગ્ય સમયે, યોગ્ય સમયે. વર્ષતુ એટલે વર્ષો, એટલે કે વરસાદ જે વરસે તે. પર્જન્ય એટલે વરસાદ, તો કે વરસાદનું એક નામ છે પર્જન્ય, તો કે યોગ્ય સમયે વરસાદ વરસો, એટલે કે જ્યારે વરસાદની મોસમ આવે, એટલે કે જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદ વરસો યોગ્ય સમયે. ત્યાર પછી આવે છે પૃથ્વી, એટલે કે પૃથ્વી ધરતી. સસ્ય શાલિની, સસ્ય એટલે ધાન્ય અને શાલિની એટલે સંપન્ન, એટલે કે આ પૃથ્વીથી વરસાદ આવવાના કારણે ધનધાન્ય કેવું હરુભર્યું થઈ જાય બધી જગ્યાએ, તો ધનધાન્યથી સંપન્ન થાઓ. દેશઃ અયમ, તો આ સંધિ આપેલી છે, તો જો અહીંયા દેશોયમ, દેશઃ અયમ અહીંયા અવગ્રહ છે, એનો વિસર્ગ બની જાય અને એમાંથી અ બહાર નીકળતા બનશે. દેશઃ અયમ, દેશઃ એટલે દેશ, અયમ એટલે આ, દેશ એટલે આ ભારત દેશ. ક્ષોભ રહિતઃ, ક્ષોભ એટલે ગભરાટ, ઉચ્ચાટ, રહિતઃ એટલે રહિત, એના વગરનો થાય. માનવાઃ એટલે માનવો, મનુષ્યો, સંતુ એટલે થાઓ, અને નિર્ભયાઃ એટલે નિર્ભય, નીડર. ચાલો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ. વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી ધનધાન્યથી સંપન્ન થાઓ. વરસાદ વરસવાના કારણે બધી જગ્યાએ હરિયાળી થઈ જશે, એટલે પૃથ્વી ધનધાન્યથી સંપન્ન થાઓ. આ દેશ છે, આ આપણો વિશ્વ છે, એ કેવું થાય, આપણો ભારત દેશ છે એ કેવો થાય, તો કે આ ગભરાટ અને ઉચ્ચાટ, એટલે કે કોઈ પણ જે દુઃખની પરિસ્થિતિઓ છે એના વગરનો થાય, અને જે એની અંદર રહેતા જે માનવો છે, એની અંદર રહેતા જે મનુષ્યો છે, એ બધા કેવા થાવ, નિર્ભય, નિડર થાવ. ચાલો ફરી એકવાર શ્લોક જોઈએ. વરસાદ યોગ્ય સમયે વરસો,
આ પૃથ્વી છે એ ધનધાન્યથી સંપન્ન થાવો, આ ભારત દેશ ક્ષોભ ગભરાટ વગરનો થાય અને બધા જ માનવો નિર્ભય બની જાય, એટલે કે બધા જ માનવો નિડર થાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રથમ પાઠ છે એ પૂર્ણ થાય છે. આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.